नमस्कार दर्शक मित्रों, गुजरात राउंडअप साथ हूं जय पटेल, आपनું स्वागत करू छું। बुलेटिन ની શરૂઆત કરીશું વરસાદના સમાચારોની સાથે। તો ધોરાજીમાં વરસાદ વરસ્યો, શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનની સાથે વરસાદ વરસ્યો। સતત 5 દિવસથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। जूनागढ़ माड़िया तालुकाना गीर विस्तार में सतत 3 कलाक सुधी वरसाद वरस्यो। समग्र गीर विस्तार में वरसाद वरसता नदी नाळा में नवा नीर आव्या। सतत वरसाद ने लईने गड़ू थी खोरासा तरफ जवानो रस्तो थोड़ी वार पूरतो बंद रह्यो। जीवना जोखमे राहदारीओए रस्तो पसार करता होय तेवा दृश्यो केमेरा में कैद थया छे। રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈ બોટાદ વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે, જેને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે। આ સાથે વરસાદનું પાણી ભરાય નહીં તે માટે નદીઓ તેમજ ગટરો પણ સાફ કરવામાં આવી રહી છે। તે ઉપરાંત નીચાણવાળા વિસ્તારના લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પણ કામગીરી કરાવવામાં આવી રહી છે। બોટાદ જિલ્લામાં ઓલરેડી પ્રી મોન્સૂન કામગીરી તમામ કરી લેવામાં આવેલ છે, એ સાથે આ મોન્સૂનના પીરિયડના આખા સમયમાં કોઈ અધિકારીઓને વિશેષ રજાઓની કોઈ આપવામાં નથી આવતી। સાથે તમામ ગામના તલાટીઓથી લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર્સ અને એના સ્ટાફ એ તમામને એલર્ટ કરવામાં આવ્યા છે। રેવન્યુ ઓફિસર્સ આર ઓલ્સો ઓન એલર્ટ, અને સાથે શહેરોની અંદર જે પાણીના નિકાલના જે રૂટીન, જે એમના રેગ્યુલર ડ્રેન્સ છે, જે નેચરલ ડ્રેન્સ વગેરે, એને પણ ક્લિયર કરવાની સૂચના આપી છે। રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે। બીજી તરફ વરસાદ આવતા જ ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। વરસાદને પગલે સવારે કામ ધંધે જતા લોકો છત્રી રેનકોટ સાથે નજરે પડ્યા। જેતપુર, ધોરાજી, દ્વારકા, મહેસાણા અને અમરેલીમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। અમરેલી, રાજુલા તેમજ ખાંભાના ગામડાઓમાં વરસાદ પડ્યો। ભૂંડણી, નાન બારમણ, મોટા પણ વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી, તો વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ તરફ જામજોધપુર ગ્રામ્ય પંથકમાં મેઘાવી માહોલ જોવા મળ્યો, જેમાં જામજોધપુરની આંબરડી ડેરીમાં મેઘરાજાની એન્ટ્રી થઈ, તો આ સાથે જ ગામના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા અને વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। જામજોધપુર ગ્રામ્ય પંથકમાં મેઘાવી માહોલ જોવા મળ્યો। અમરેલી જાફરાબાદના માણસા નજીક કોઝવે પર ધોધમાર વરસાદને પગલે કોઝવે પર પાણી, જેના કારણે કોઝવે પર પાણી ફરી વળતા રિક્ષા પલટી મારી ગઈ હતી અને રિક્ષામાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો। જોકે ધારીગીર ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। પીપવાવ, રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં વરસાદ વરસ્યો, તો ભારે વરસાદને પગલે ગામોમાં, અમરેલીના ગામોમાં પાણી ભરાયા હતા। અમરેલી, રાજુલા તેમજ ખાંભાના ગામડાઓમાં વરસાદ પડ્યો। ભૂંડણી, નાન બારમણ, મોટા પણ વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત અનુભવી। રાજકોટના જેતપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો, તો વરસાદના કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને બફારામાંથી રાહત મળી। મહત્વનું છે કે સતત 4 દિવસે વરસાદી માહોલ યથાવત છે, સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકામાં વરસાદ વરસ્યો। જામ કલ્યાણપુરના મોટા આસોટા ગામે આપ ફાટ્યું। મોટા આસોટા ગામે ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા, સ્થાનિક નદી બની ગાંડીતુર, તો ગામમાં પાણી ફરી વળ્યા।
देवभूमि द्वारका जिल्लाना जामखंभाड़िया ग्राम्य विस्तारोमां धीमी धारे वरसाद वरस्यो हतो। सोनारडी, मोवाण, भातेल सहितना गामडाओमां वरसाद पड्यो हतो। वरसादने पगले वातावरणमां ठंडक प्रसरता लोकोने गरमीथी राहत मळी हती। तो ग्राम्य विस्तारमां वरसाद पड़ता खेडूतोमां खुशीनो माहोल जोवा मळ्यो। મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો। ચોમાસાના પ્રારંભે જ શહેરમાં અપૂરતું પાણી ભરાતા સ્થાનિક મહિલાઓમાં રોષ વ્યાપ્યો છે। છેલ્લા 7 દિવસથી નિયમિત પાણી ન આવતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પગલે મહિલાઓએ નગરપાલિકા ખાતે વિરોધ નોંધાવ્યો હતો અને પાણીની સમસ્યા તાત્કાલિક દૂર કરવા રજૂઆત કરી હતી। સુરતના ઉલપાડ તાલુકાના નજીક આવેલા દેલાડ ગામની આસપાસ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે। તમામ એકમોમાં કેમિકલયુક્ત પાણી પાઇપલાઇન દ્વારા ગટરોમાં છોડવામાં આવે છે। આ ઔદ્યોગિક એકમોની આસપાસ મોટા પ્રમાણમાં ખેતરોમાં ખેતી પણ થાય છે। છેલ્લા 2 દિવસથી આ પાઇપલાઇન લીકેજ થતાં મિલોનું કેમિકલયુક્ત પાણી ગટરમાંથી ઉભરાઈને ખેતરમાં જઈ રહ્યું છે અને જમીન તેમજ ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે। ખેતરની આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે અને એમાં ખાસ કરીને વોટર જેટ મશીનો ચાલતા હોય છે। એ વોટર જેટ મશીનમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે। એ પાણી પાઇપલાઇન મારફત અમારી ગામની ખાડીમાં આવે છે, પરંતુ હમણાં એ લોકોની પાઇપલાઇન ભંગાણમાં પડવાથી કે તૂટી જવાથી એ પાણી મારા ખેતરમાં જે ખેતી કરું છું અને જે ફિલ્ડ ચેનલમાંથી હું સિંચાઈ કરું છું એ ફિલ્ડ ચેનલ મારફત ખેતરમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ફરી વળેલ છે। ગામ પંચાયત દ્વારા ગણેશ વિભાગ 1 તથા ગણેશ વિભાગ 2 તથા નાથુજી ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા ઔદ્યોગિક એકમો દ્વારા દૂષિત છોડવામાં આવતું દૂષિત પાણી જે ગટર લાઇન બ્લોક થવાથી તેમના ખેતરમાં જતું હતું તેને રોકવા માટે તેને એ ગટર લાઇન નવી બનાવવા માટે ખોદકામ ચાલુ હતું અને હાલમાં ખેતરમાં પાણી જતું હતું, જેમની જાણના અનુસંધાને એ પાણી બંધ કરી ઔદ્યોગિક એકમોને જીબીના સહયોગથી પાવર કાપ કરી ઔદ્યોગિક એકમો બંધ કરવામાં આવેલ છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની સપાટીમાં ઘટાડો થયો છે। ચાલુ વરસાદની સિઝનમાં ઉપરવાસમાં થયેલા નહિવત વરસાદને કારણે ડેમમાંથી પાણીની આવક ઓછી થતાં ડેમનું લેવલ ઘટ્યું છે। મહત્વનું છે કે ધરોઈ ડેમ દ્વારા 385 ગામ, 9 શહેર અને 169 અન્ય વિસ્તારોમાં પીવાનું પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે, ત્યારે ડેમમાં પાણીનું પ્રમાણ ઘટતા ચિંતાનો વિષય બન્યો છે। ભાવનગરના વલભીપુર તાલુકાના લોલિયાણા ગામે ઈયળોનો ઉપદ્રવ જોવા મળ્યો, જેમાં ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં ઈયળો આવી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો આ સાથે જ રાત્રે સૂતી વખતે લોકોને કાનમાં રૂના પૂમડા લગાવીને સૂવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે આ અંગે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની તમામ પરીક્ષા કેન્દ્રો આજે સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા અને આવતીકાલથી જ્યારે પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તેને લઈને વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા અને કોરોના ગાઈડલાઈન મુજબ પ્રવેશ આપવા માટેની પણ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। પરીક્ષા સમિતિમાં જિલ્લા આરોગ્ય અધિકારી, UGVCLના અધિકારી, ST વિભાગના અધિકારી અને પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જે તે સૂચના માન્ય કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ છે। આજના દિવસે આખું બિલ્ડિંગ સેનેટાઈઝ કરવામાં આવેલું છે। અમારી સંસ્થાની અંદર ધોરણ 10ના 10 બ્લોકો ફાળવવામાં આવેલા છે। કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 200 ફાળવવામાં આવેલી છે। જસદણના 5 વડાની શાળામાં વિદ્યાર્થીઓ ઓફલાઈન ભણવા લાગ્યા। જસદણના 5 વડાની વિદ્યારંભ શૈક્ષણિક સંકુલોમાં કોઈ પ્રકારની મંજૂરી વિના શાળા ચાલુ કરી દેવાઈ હતી। વિદ્યાર્થીઓ ભરેલી બસને મામલતદાર દ્વારા રોકવામાં આવી, આ મામલે વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। અભ્યાસ કાર્ય ચાલુ છે અને શાળાની આકૃતિ બદલ અત્યારે નોટિસ આપવામાં આવેલી છે,
આગળનું જે કંઈ નિર્ણય હશે એ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. નોટિસને એ જ કે કોવિડની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું છે જે યોગ્ય નથી. વૈશ્વિક મહામારીની પરિસ્થિતિ છે, વિદ્યાર્થીઓનું હિત જે છે એ શિક્ષણ કરતાં જીવનું વધારે છે. આવા સંજોગોમાં ચાલુ શિક્ષણ કાર્ય ન રાખી શકાય એટલે એને ખુલાસો કરવા માટે શાળાને કહ્યું છે. દાહોદના લીમખેડામાં સોશિયલ મીડિયા પર પેપર લીક કરવામાં સંડોવાયેલા બે પ્રાથમિક શિક્ષકો સામે કાર્યવાહી કરાઈ તો બંને શિક્ષકોની બદલી કરવામાં આવી. મહત્વનું છે કે વર્ષ 2017માં બોર્ડનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ કરાયું હતું. છેલ્લા કેટલાક સમયથી નિયમ અનુસાર કાર્યવાહી કરીને તેમના રૂબરૂ સુનાવણી કર્યા, ખાતાકીય તપાસ કરી, ખાતાકીય તપાસના અંતે તેઓ ક્યાંક ને ક્યાંક દોષિત માલુમ પડેલા છે એવા બંને કર્મચારી પટેલ રતનસિંહ મોતીસિંહને કે જેઓ આંશિક રીતે ગેરરીતિમાં જોતરાયેલા હોય તેવું અમારું માનવું છે, જેથી કરીને તેમના બે ઇજાભા ભવિષ્યની અસર સાથે અટકાવવામાં આવે છે અને શિક્ષાત્મક બદલી કરેલ છે. તેવા જ બીજા કર્મચારી પટેલ છત્રસિંહ અમરસિંહ તેમની પણ શિક્ષાત્મક બદલી કરી છે અને તેમના પોતાના વોટ્સએપ મીડિયા મારફતે આ મેસેજ વાયરલ થયેલો હોવાને કારણે એમના ત્રણ ઇજાભા ભવિષ્યની અસર સાથે અટકાવી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે. અમરેલીમાં ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા સતત વિરોધ નોંધવામાં આવી રહ્યો છે તો સતત વધી રહેલી મોંઘવારી અને સહિયથી વંચિત લોકો માટે રીસર્વે કરવાની માંગ સાથે રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું. જોકે આ દરમિયાન પોલીસે ધારાસભ્ય સહિત સમર્થકોની અટકાયત કરી. અરવલ્લીના ધનસુરામાં કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું. જનચેતના કાર્યક્રમ અંતર્ગત મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ વિરોધ નોંધવામાં આવ્યો. આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્ય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. જોકે આ દરમિયાન પોલીસે 50 જેટલા કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી. જનતાને અમે જગાડવા માંગીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી જે પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજે રોજ વધતા જાય છે, જે ભૂતકાળમાં ક્યારેય એવું હતું નહીં, અને 4 મેથી તો સવારમાં ઉઠે એટલે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધેલો હોય જ હોય છે, જે ખરેખર સરકારે GST માં ન સમાવીને અને પ્રજા પર એટલો બધો ભાર નાખેલો છે. જે પેટ્રોલ ડીઝલ 60 રૂપિયાની આસપાસ મળતું હતું, 70 છેવટે થયું અને આજે 100 રૂપિયાની પાસ ઉપર જતું રહ્યું છે, તો એ પ્રજાને પોસાઈ શકાય. મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મામલે કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં આજે કોંગ્રેસના કાર્યકરો અને કોંગી MLA દ્વારા જનચેતના આંદોલન કરવામાં આવ્યું હતું. મોંઘવારી અને જે ભાવ વધારો થયો છે તેને લઈને જનચેતના આંદોલન કરી ધનસુરા 4 રસ્તાથી બસ સ્ટેશન સુધી રેલી યોજવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધનસુરા પોલીસ દ્વારા તમામ જે કોંગી કાર્યકરો છે તેમની અટક કરીને ધનસુરા પોલીસમાં હાલ લાવવામાં આવ્યા છે. મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ધનસુરા. સુરેન્દ્રનગરના લાખણકા ગામના ખેડૂતોએ રીંગણાના પૂરતા ભાવ ન મળતા રીંગણા ઠાલવીને રોષ વ્યક્ત કર્યો. ટ્રેક્ટરની ટ્રોલી ભરી અંદાજે 50 મણથી વધુ રીંગણાનો જથ્થો નાખી સરકાર સામે ખેડૂતોએ રોષ ઠાલવ્યો. મહત્વનું છે કે મહા મહેનતે શાકભાજીનું વાવેતર કર્યા બાદ પણ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો. ચોમાસાના પ્રારંભે જ શહેરમાં અપૂરતું પાણી ભરાતા સ્થાનિક મહિલાઓમાં રોષ વ્યાપ્યો છે. છેલ્લા 7 દિવસથી નિયમિત પાણી ન આવતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પગલે મહિલાઓએ નગરપાલિકા ખાતે વિરોધ નોંધાવ્યો અને પાણીની સમસ્યા તાત્કાલિક દૂર કરવા રજૂઆત કરી. પાટણના રાધનપુર નગરપાલિકા દ્વારા ચામુંડા સોસાયટીમાં પેવર બ્લોકની કામગીરીમાં ગેરરીતિઓ આચરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. તો આ સાથે જ કોંગ્રેસ પાર્ટીના સભ્ય પોતે જ રાધનપુર નગરપાલિકાના વિકાસના કામોમાં નગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ ગેરરીતિઓ આચરી ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા. નગરપાલિકા દ્વારા થયેલ કામગીરી બાબતે નગરપાલિકાના અધિકારીઓની પણ મિલીભગતથી બિલો પાસ કરી અને અધિકારીઓની ભ્રષ્ટાચારમાં સંડોવણી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા. પેવર બ્લોકનું જે કામ કરવામાં આવ્યું છે તેની અંદર ટૂંકા ગાળાની અંદર 36 કલાકની અંદર બધા બ્લોક અહીંથી ઉખડી ગયા છે, જેની અંદર કોઈ પણ જાતનું પ્રીસીસી વ્યવસ્થિત કરવામાં આવ્યું નથી, એનું ડ્રેસિંગ પણ વ્યવસ્થિત કરવામાં આવ્યું નથી અને આ કોન્ટ્રાક્ટરે 1 જ દિવસની અંદર કામ પૂરું કરી અને માથેથી ગભે કરી અને ઝડપી એનું બિલ પાસ કરવા માટે મૂકી દીધું છે. પાટણની યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરી કુલપતિનો ઘેરાવ કરવામાં આવ્યો. NSUI દ્વારા વિદ્યાર્થીઓની વિવિધ માંગણીઓના મુદ્દાઓને લઈને ઉગ્ર દેખાવ પણ કરાયો.
एनएसयूआई द्वारा कुलपति समक्ष विद्यार्थियोंनी मांग मुजब पीजी सेमिस्टर बेना विद्यार्थियोंने मेरिट बेज प्रोग्रेशन आपवामां आवे अने स्नातक सेमिस्टर बे अने सेम चार ना विद्यार्थियों ने आपेल मेरिट बेज प्रोग्रेशन नी वसूल करेली फी सेम त्रण तेमज सेमिस्टर पांच मां उपयोग मां लेवामां आवे तेवी मांग करवामां आवी। आज प्रोग्रेशन जे आपवानी छे पीजी ने विद्यार्थियों ने એ રજૂઆત કરી અને કુલપતિશ્રીએ ખાતરી પણ આપી છે કે એક વીકની અંદર પોઝિટિવ નિર્ણય લેવામાં આવશે અને બે દિવસમાં જે પરિપત્ર પરીક્ષાનો જાહેર કર્યો બે દિવસમાં કેન્સલ કરવામાં આવશે। શું મુદ્દો હતો મુખ્ય? આજનો મુખ્ય મુદ્દો એ હતો કે જે યુજી પીજીના વિદ્યાર્થીઓ છે એને મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવે। આજે એચએનયુ હેમચંદ્રાચાર્ય જે યુનિવર્સિટી છે એની અંદર રજૂઆત કરવામાં આવી હતી એચએનયુ સ્ટુડન્ટ યુનિટી અને એનએસયુઆઈ દ્વારા એની અંદર રજૂઆત એવી કરવામાં આવી હતી કે પીજી સેમ ટુ ની જે પરીક્ષાઓ છે પરીક્ષા ન લેવામાં આવે અને મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવે। ભાવનગરના તળાજા તાલુકાના પિથલપુર ગામના પોસ્કોના આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારવામાં આવી છે જેમાં પિથલ ગામના એક વ્યક્તિએ પોતાના સંબંધીની દીકરીને ગર્ભવતી બનાવી દીધી હતી જેની ફરિયાદ દીકરીના પિતા દ્વારા દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જોકે કોર્ટ દ્વારા સખત નિર્ણય લેવામાં આવ્યો અને આરોપીને આજીવન સખત કેદની સજા સંભળાવવામાં આવી છે। ઉંમર વર્ષ આશરે 13 ને લલચાવી ભોસલાવી અને વાડીમાં લઈ ગયેલ કામ કરવા બાબતે અને તેને ધાક ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજારતા દાહોદ જિલ્લાના ધાનપુરના ખજૂરી ગામમાં મહિલાને જાહેરમાં માર મારવા મામલે વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મહિલાને વસ્ત્રહીન કરી જાહેરમાં માર મારવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાબતે પોલીસને ધ્યાને આવતા આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવાઈ હતી તો ગઈકાલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે આજે વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો હજુ પણ 8 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। ડાંગધ્રા તાલુકાના રણકાંઠાના નિમકનગર ગામમાં બે પાડોશીના ઝઘડામાં સત્યના પારખા કરાવવા ગરમ તેલમાં હાથ નાખતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પાડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે ઝઘડો અને બોલાચાલી બાદ સત્યની પરખ કરાવવા એક મહિલા અને એક પુરુષ ગરમ તેલમાં હાથ બોરતો વાયરલ વિડીયો નજરે પડે છે। માતાજીની શ્રદ્ધાના નામે ઝઘડો થયા બાદ કોણ સાચું અને કોણ ખોટું જાણવા માટે ગરમ તેલમાં હાથ નાખ્યા હોવાનું સામે આવી રહ્યું છે। આજના ડિજિટલ અને આધુનિક યુગમાં હજુ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધા હોવાના વિડીયોમાં સામે આવ્યું છે। રાજકોટના ધોરાજી નગરપાલિકા ખાતે રિજિયોનલ કમિશનરે કર્મચારીઓ સાથે મીટિંગ યોજી હતી। મીટિંગમાં ચીફ ઓફિસર તથા પ્રમુખ અંજનાબેન ભાસ્કર તથા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાત દરમિયાન અન્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી। છોટાઉદેપુરના બોડેલી 4 રસ્તા નજીક બસમાં ખામી સર્જાતા મુસાફરને બસને ધક્કો મારવાનો વારો આવ્યો હતો તો બસના કંડક્ટર અને મુસાફરોએ બસને ધક્કો માર્યો હતો। મહત્વનું છે કે બસ છોટાઉદેપુરથી વડોદરા તરફ જઈ રહી હતી। ભુજ નગરપાલિકાના સફાઈ કર્મચારીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। આત્મહત્યા પહેલા ઘરની દિવાલ પર લોહીથી સુસાઇડ નોટ લખી નગરપાલિકાનો પગાર બાકી હોય આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। આ મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લાના ધરમપુરના નાની વહિયાળના ડુંગર પર રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવા આવેલા 3 શિકારીઓને ઝડપી પડાયા છે। આ શિકારીઓ શિકાર કરવા આવ્યા હોવાની વન વિભાગને બાતમી મળી હતી જેને લઈ વન વિભાગની ટીમે શિકારીઓને ઝડપવા ડુંગર ઉપર વોચ ગોઠવી હતી જે દરમિયાન વન વિભાગના કર્મચારીઓએ શિકારીઓ શિકાર કરે તે પહેલા જ તેઓને ચારે તરફથી ઘેરી લઈ ઝડપી લીધા હતા। આરોપીઓને ઝડપવા માટે વન વિભાગની ટીમને હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી। આ આરોપીઓ પાસેથી દેશી બનાવટની બંદૂક પણ મળી આવી હતી। સદર વન વિસ્તારમાં શોધખોળ કરીને તારીખ 13 જુલાઈ 2021ની વહેલી સવારે એટલે કે આશરે 2 વાગ્યાની આસપાસ 3 આરોપીઓને એક દેશી બનાવટની ગેરકાયદેસર બંદૂક તથા શિકાર કરેલી હાલતમાં
રાષ્ટ્રીય પક્ષે એક નવ માદા મોર સાથે ઝડપી પાડેલા હતા. ખેડા જિલ્લામાં આવેલા કપડવંજમાં તાલુકામાં 105 શાળાના 15,000થી વધુ વિદ્યાર્થીઓને નોટબુક ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ ચેતનદાસ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા આપવામાં આવ્યા. જે વિતરણ આયોજનનું છે એ બાબતમાં એટલું કહીશ કે મારો ટ્રસ્ટનો એક જ ઉદ્દેશ છે, સેવા પરમો ધર્મ. મેં દરેક રીતે કપડાની ગામની જનતા, તાલુકાના જનતાઓ માટે દરેક આયોજન બંધ વિતરણનો કાર્યક્રમ કરેલો હતો, જેમાં વસ્ત્રદાન, અન્નદાન, એના પછી કહેવાય કે ભાઈ આપણે શું કહેવાય કે વિદ્યાદાન, એ મારા માટે બાકી રહી ગયું હતું. તો મેં અંદાજે 105 શાળાઓ 11,000 બાળકો વિદ્યાર્થીઓને લાભ મળી રહે તે માટે નોટો ચોપડા વિતરણનું આયોજન કરેલું છે. ખરેખર આ જે એમને જે અભિગમ અપનાવ્યો છે એ સારી બાબત છે. અને આવતા વખતની અંદર ચેતનદાસની વાત એવી છે કે દરેક બાળકને લાભ મળે એવા પ્રયત્નો કરવાના છે. એની અંદર લગભગ અંદાજે આની અંદર વિતરણની અંદર પણ હું છું અને એની અંદર હું એક શિક્ષક પણ છું અને એ કરું છું તે એની અંદર એમને પણ લગભગ 11,000 ઉપર બાળકોને એમને લાભ આપ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભીલડી ઝેનાલ નજીક લોકલ ટ્રેનનું એન્જિન સહિત બે ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા હતા. વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ ટ્રેનના ડબ્બા ઉતરી પડતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ રેલવે વિભાગને થતાં રેલવે વિભાગે ટીમ ઘટના સ્થળ પર આવીને તપાસ હાથ ધરી તો કયા કારણોસર પાટા પરથી ટ્રેન ઉતરી તે દિશામાં તપાસ હાથ ધરી. જો કે ઘટનામાં કોઈ જાનહાનીનો બનાવ બન્યો નથી. હવે સપ્તાહમાં 2 દિવસ રાજ્યમાં રસીકરણના કાર્યક્રમ બંધ રહેશે, ત્યારે આજે મમતા દિવસને આગળ કરીને ફરી એકવાર રાજ્યમાં રસીકરણ બંધ રખાયું હતું. વાત માત્ર આજની નથી, અગાઉ પણ આ રીતે રસીકરણના દિવસોમાં ગાબડા પડી ચૂક્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે જો આ જ રીતે ચાલશે તો ત્રીજી લહેર પહેલા કઈ રીતે વધુ ને વધુ લોકોને વેક્સિન આપી સુરક્ષિત કરી શકાશે. ગુજરાતને કોરોના મુક્ત બનાવવા મહારસીકરણ અભિયાન શરૂ કરાયું, પણ આ અભિયાન જે પ્રમાણે ચાલવું જોઈતું હતું તે પ્રમાણે નથી ચાલી રહ્યું, તે વાત એક કડવી હકીકત છે. ગુજરાતના કુલ 252 તાલુકામાંથી 100 તાલુકામાં 40%થી ઓછું રસીકરણ થયું છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં તો સૌથી ઓછું માત્ર 12.75% જ રસીકરણ થયું છે. ખાસ કરીને આદિવાસી અને પછાત વિસ્તારમાં રસીકરણ ખૂબ જ ઓછું થયું છે. એક તરફ એવા વિસ્તારો છે કે જ્યાં લોકો રસી લેવા માંગે છે પરંતુ રસીની અછતને કારણે તેઓ રસી લઈ શકતા નથી, તો વળી બીજી બાજુ કેટલાક આદિવાસી અને પછાત વિસ્તારોમાં એવી સ્થિતિ છે કે અંધશ્રદ્ધા ઉપરાંત રસી પ્રત્યેની ખોટી માન્યતાઓને કારણે લોકો રસી લેવા તૈયાર નથી. કેટલાય વિસ્તારોમાં ખુદ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગ્રામીણ જનતાને સમજાવી ચૂક્યા છે, છતાંય લોકો રસી કેન્દ્રની આસપાસ ફરકતા પણ નથી. જ્યાં 20% કરતા ઓછું રસીકરણ થયું છે તેવા તાલુકાની વાત કરીએ તો વલસાડના કપરાડા તાલુકામાં અત્યાર સુધી 12.75%, પાટણના સાંતલપુર તાલુકામાં 17.46%, વલસાડના ધરમપુર તાલુકામાં 18.30%, કચ્છના રાપર તાલુકામાં 19.43% અને અમરેલીના જાફરાબાદ તાલુકામાં 19.92% રસીકરણ થયું છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં 30% કરતા ઓછું રસીકરણ થયું છે તેના પર નજર કરવામાં આવે તો વિરમગામ, પોશીના, સુઈગામ, ચોટીલા, ઠાસરા, ગઢડા, બાબરા, માંગરોળ, ખાંભા, રાણપુર, ભાભર, રાજુલા, અમીરગઢ, હારીજ, સાયલા, વાંકાનેર, દાંતા, ઉમરાળા, સાવરકુંડલા, પાવી જેતપુર, બગસરા, લાઠી, છોટા ઉદેપુર, બોરસદ સહિતના તાલુકામાં તો 30% કરતા પણ ઓછું રસીકરણ થયું છે. 1,00,000 થી લઈને 2,50,000 સુધીની વસ્તી ધરાવનાર તાલુકામાં તો માત્ર 20,000 થી 35,000 લોકોએ જ રસી લીધી છે. આ જ દર્શાવે છે કે ગુજરાતમાં રસીકરણની ગતિ કેટલી હદે મંદ પડી છે. રાજ્ય આરોગ્ય વિભાગે તો બધા જિલ્લા તાલુકામાં લક્ષ્યાંક આપ્યો છે, જે પૂર્ણ થતા હજુ પણ ઘણો સમય વીતી શકે તેવી સ્થિતિ છે. બીજી બાજુ ત્રીજી લહેર ગમે ત્યારે ત્રાટકી શકે તેમ છે. આ સંજોગોમાં આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલું મહારસીકરણ અભિયાન ખૂબ જ ધીમું જણાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
તો સમગ્ર ગુજરાતના તમામ મહત્વના સમાચારો સાથે ગુજરાત રાઉન્ડઅપમાં હાલ બસ આટલું. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવી ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગ ઇન કરવાનું ચૂકશો નહીં, મંતવી ન્યૂઝ.com. નમસ્કાર.